આવું ચાલે છે. એટલે અંતરદ્રષ્ટિ સત્સંગ ભવ્ય છે. એટલે મારે મેં આપણે ગણાવ્યું પહેલાં, અહીં ફરી વાત કરું સત્સંગનો મહિમા, કેટલો સત્સંગ મેં મારા કે કોઈ એક દિવસ સત્સંગમાં આવીને જતો રહે, એક દિવસ આવીને જતો રહે, તેના કેટલા પુનઃ અત્યારે આવી શકે છે એન્ટ્રી, અને એક દિવસ રહીને જ જતો રહે. જ્યાં આપણે 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં ઉતર્યા હતો, ખાલી એક દિવસ અંદર રહીને જતો હતો, લોકો માફ કાઢી શકે કે નહીં? બધા 10,000 25,000 50,000 હોય છે દિવસના, એક ત્યારે માફ ના કાઢાય કે આ કેવો હશે, કેટલા પૈસા હશે? મારા કે એક દિવસ સત્સંગમાં જતો રહે એક જ દિવસ, તો એના કેટલા પુનઃ તારે અહીં આવી શકે. આવા સત્સંગ છે એની અંદર આપણે કોઈ કમાણી ના કરી, કોરા કાટ ધાકોળ રહ્યા હું કામ, એમાં છેતરાતા નહીં. કોઈ બીજા બધા વખાણ કરે ભરે એ સારું છે, એને ખખડાવવાની જરૂર નથી. પણ આપણે સમજવાનું, ભાઈ આપણે તરફી રસ્તા પર કોઈ ભિખારી ભીખ માગતો અને આપણે કહો તમે ટાટા બિરલા છો, રસ્તામાં ભિખારી હોય આપણે કે તું તો ટાટા બિરલા, તેનો અપમાન થયું કે સન્માન થયું? બોલો, અપમાન થયું ને, હળહળતું અપમાન થયું કે નહીં? એમ આપણે એકાંતિક હોઈએ ને કોઈ આપણે એકાંતિક કહે તો સન્માન થયું, નીચું જોવાનું થયું, નીચું જોવાનું કહે છે એકાંતિક. સારું આપણે મારા તો એક પાઇપ સિલિકમાં છે ને, સોનો ટાઠા બિરલા. એટલે જેટલા પ્રમાણિકપણે સત્સંગ કરશો ને એટલો લાભ મળશે. હા, એટલા ગુણાકાર. તો આ તો હીરાની દુકાન છે, નફો લાખનો ને ખોટે લાખની. પેલા રીંગણા બટાટા તો ખોટે 5 રૂપિયા, નફો 5 રૂપિયા લેવું છે. એટલે જરાય છેતરાતા નહીં. એક તો સત્સંગ ભવ્ય છે એની શંકા, એટલી મોટી વસ્તુ આપણને મળી છે ને, આનાથી કોઈ વસ્તુ કોઈ આગળ કોઈ વસ્તુ જ નથી. આવો સત્સંગ મળ્યો છે એટલે સમજવું, એનું પોષણ આપણે થાય તે વિચાર કરવો, અને આ વસ્તુ લેવી જ છે, કરવી જ છે. હાથ વેચ છે અને તો કરોડો ક્યાં ગૌલોક વૈકુંઠ ક્યાં, અને આ તો હાથ વેચ છે અક્ષરધામ, એવું થઈ ગયું છે. એટલે હવે કાંઈ આપણે મૂર્ખાઈ કરી, જો માન રાખ્યું, ઈર્ષા રાખી, આ સત્સંગ છોડી, એ ઘણા મૂકી દે છે, જરાક અપમાન થયું ને, આ નિયમ લઈ લે, હવે મંદિરે પગ મૂકે બીજો, ઓહો શું ગ્રેન્ડ નિયમ લીધો. એને પોતાને કેટલો ફાકો છે, એને આ સત્સંગ મુકાય મારીને ધકાટીને કારણ તો મુકાય નહીં. આ સમજે ભાઈ તો, હા નહીં તો એક જરાક કોઈ આમ કે અરે અહીંયા જમવા બેઠ, અહીં બેસો ને, હવે મંદિર પગ મૂકે બીજો લો, કેટલું અંદર જડતા છે, કેટલી મૂઢપણું છે અંદર, ખબર હાવ પથ્થર જેવા છીએ આપણે, જ્યારે સમજાતું જ નથી. બાર ગરજે ગધેડાનો બાપ કહે છે કે નહીં, કેટલી ગરજ હોય છે. આ પૈસા તો ઠેઠ હિન્દુસ્તાનથી આવ્યા છો, સત્સંગ કરાયા છે, પૈસા કમાયા, બોલો. સત્સંગ તો બાય પ્રોડક્ટ છે, મેન તો થાય ઓલું છે વિટામિન એમ. હા, એમાં જરાય ગાબડું પડવા દેતા નહીં તમે. જય, ઘણા બિચારાને નોકરી છે ને તો રજા નથી આપતા આ લોકો સત્સંગ માટે. તો કરું શું, અહીં જો પૈસા ના હોય તો રહેવાય નહીં, અને જો નોકરી બંધ થઈ જાય તો મુશ્કેલી છે. પણ તોય ઓલું સાચવે, સત્સંગનો વાંધો નહીં, બે દિવસ મોડું દુકાન, આપણે નોકરી ના જઈ જઈએ, સત્સંગ જાય વાંધો નહીં, એવું કરવું પડે. તો ટૂંકમાં આ જે સત્સંગ મહિમા જેટલો સમજાય ને એટલે તો આનંદ આવે. પૈસાનો મહિમા સમજાવે છે, અરા જે 10 લાખ શિલિંગ આવે કેટલો આનંદ આવે, ઓહો પૈસાનો મહિમા છે એમ. સત્સંગનો મહિમા તો આનંદ આવે જ તમને.
હરિભક્તોને જોઈને આ બધા સત્સંગ જ છે. એકબીજાનો મળો ને, હર્ષના આંસુ આવવા જોઈએ. હા, જો સત્સંગ પાકો સત્સંગ હોય ને, આવો ભાવ એટલે કતરાય છે. લો આવ્યો લઠ્ઠો, અમે આ વિચારાય, આ ઓળખું છું, આવો એલો છે, સુધરો જ નહીં હવે એવો ને એવો જ. લો આ રીતે આપણે જોઈએ હરિભક્તોને. તું પોતાનો વિચાર કરીને કેટલો સુધરો છું. આપણે આમ જ ફોકસ છે, આમ કરને ફોકસ, બધું અંદર દેખાશે, માલ બધો મને કચરો હોય ને બધું દેખાશે અંદર. એટલે સત્સંગ ખૂબ મહિમા છે સત્સંગનો. એવો આવો સત્સંગ મળી જ ના શકે, ભગવાનની કૃપા વિના સત્સંગ મળે નહીં. ભગવાન આપે કંઈ થોડુંક આપ્યું છે, જે હજાર અરે હરાજીમાં પેલા લાખ રૂપિયાની વસ્તુ 1000 રૂપિયા મળી જાય તમને, માં સત્સંગ આટલો અબજો રૂપિયા તમને 1 રૂપિયા મળી ગયો છે. હા, રૂપિયો આપ્યો છે આપણે ત્યાં, પણ ક્યાં અબજ રૂપિયા ક્યાં રૂપિયો તમે. એટલે હવે જાળવી રાખો સર, ગમે એમ કહીને માન અપમાન સહન કે દુઃખ સુખ વેચીને કહીને સત્સંગ છોડવો નહીં તમારે. હા, માંડ અનંત જન્મ પત્યા પછી આ માંડ સત્સંગ હાથમાં આવે છે, અને અમારે જો ભૂલચૂક થઈ, ગડબડ થઈ ગઈ, મૂર્ખાઈ થઈ ગઈ, અને સત્સંગ છટકી ગયો હાથમાં, શું કયા. એવા દ્રષ્ટાંત આપતા, એક ખેડૂત હતો ને, પેલા પેલો ખેડતા ખેડતા એક સોનાનો ઘડો હાથમાં આવ્યો, ચડું, હવે એને માટી ચોટેલી હતી બધી, એટલે બચારો ધોવા ગયો, વાંકડો હતો ને, પણ પાણી બહુ ફોર્સમાં જતું હતું, એટલે ધોતો હતો ને છટકી ગયો, સોનાનું ચરું છટક્યું અને ઉપડી હતો. આનાથી કંઈ થયું ના છે કે ત્યાં રોવા બેઠો કે ધોતા ગઈ ભાઈ ધોતા ગઈ, ધોતા ગઈ ભાઈ ધોતા, આવું બોલે. બીજો એક આવો, ક્યાં ઉલ્લુ કે બચ્ચે ક્યાં ભક્ત્યો, અરે આવું થયું, સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી સિદ્ધ મેલી, કેમ જવા દીધી, લો બોલો ગાંડો થઈ ગયો. ત્રીજો ભાઈ આવે, શું છે મામલો છે, આવું થયું, બે મૂરખ ભાઈ બે મૂરખ, લો સરકસ નીકળ્યું કંપાલામાં. આ પ્રદેશના મંદિર ફરતી પ્રદેશ, એક કહે ધોતા ગઈ ધોતા, બીજો કહે સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી, ત્રીજો કહે બે મૂરખ ભાઈ બે મૂરખ. એમ યોગી આવ્યા, સત્સંગ માંડ હાથમાં આવ્યું છે, ધોતા ગઈ ધોતા ગઈ ના થઈ જાય જોવાનું છે, સત્સંગ છટકી જાય, આપણું અજ્ઞાન મૂર્તા જડતા આ માન ઈર્ષાને કારણે આપણે આ સત્સંગ છટકી જાય છૂટી જાય,